મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે આજ રોજ તાંદરજા વિસ્તારમાં આવેલ એસઓજી પોલીસ સ્ટેશનની સામે તાંદરજાનો મુખ્ય રસ્તો છે રાજવી ટાવરથી તાંદરજા ગામને જોડતો રસ્તો છે આ રસ્તા ઉપર આજે ચોમાસાની શરૂઆતમાં ખોદકામ કરવામાં આવ્યું છે એ ખોદકામ કરતાં પહેલાં એક મહિના પહેલાં જ આ રસ્તો 10 વર્ષની બાદ બનાવવામાં આવ્યો હતો અને હવે રોડ બનાવવાના એક જ મહિનામાં આખો રસ્તો બંને બાજુએથી કોડી નાખવામાં આવ્યો છે જેના કારણે ઘણા બધા વાહનો ફસાઈ રહ્યા છે અને રાહદારીઓને આવવા જવામાં ખૂબ જ હાલાકી મુશ્કેલીઓ પડી રહી છે તેમજ હાલમાં તાંદરજાને જોડતો બીજો મુખ્ય રસ્તો મકરણ દેસાઈ રોડ પણ છેલ્લા 6 મહિના ઉપરાંતના સમય તાંડલજા મુખ્ય વિસ્તાર છે તાંડલજાને આ રાજવી ટાવરથી લઈ અને તાંડલજા ગામને જોડતા મુખ્ય રસ્તો છે જ્યાં એસઓજી પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જ મુખ્ય રસ્તા ઉપર ખોદકામ કરીને ગટરની કામગીરી હાલમાં કરવામાં આવી છે પરંતુ એ ગટરની કામગીરી કર્યા બાદ જે પુરાણ કરીને વ્યવસ્થિત રીતે રોડને એઝ ઇટ ઇઝ પોઝિશનમાં લાવવો જોઈએ તે લાવવામાં આવ્યો નથી જેના કારણે આજે પાણી પણ ભરાયું છે ખાડા પણ પડ્યા છે અને આખો રસ્તો ખાડાઓમાં ફેરવાઈ ગયો છે ગાડીઓ પણ આવી જઈ શકતી નથી ગાડીઓ આવતા ગાડીઓ ફસાઈ જાય છે રાહદારીઓને પણ આવવા જવામાં ખૂબ જ તકલીફ થાય છે અને એ બાબતે રજૂઆત કરી છે છતાં કોઈ ઠોસ કામગીરી કે વ્યવસ્થિત રીતે જે કામ થવું જોઈએ કામના જે ધારાધોરણો છે એ ધારાધોરણ પ્રમાણે કામ થવું જોઈએ એવી કોઈ કામગીરી થઈ નથી જે અંગે રજૂઆત કરી છે પણ રજૂઆત કોઈ સાંભળવામાં આવી નથી આગામી દિવસોમાં કાલ સુધીમાં કામગીરી નહીં થાય તો કમિશનર ઓફિસનો ઘેરાવ કરીશું તમે જોઈ શકો છો રોડની પરિસ્થિતિ કે આખા રોડની ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે રોડની બંને બાજુએ ખોદેલું છે અને બંને બાજુએ ખોદ્યા બાદ જે મિક્સ પેલું ગ્રીટ મિક્સનું માલ નાખવું જોઈએ થોડું એ રીતે મજબૂત બનાવવું જોઈએ એવું કંઈ બનાવ્યું નથી પગ માણસ ચાલે તો પણ ગડકાવ થઈ જાય એ પરિસ્થિતિ છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આજે અમારી રજૂઆત છે કે જો રજૂઆત નહીં સાંભળવામાં આવે તો કમિશનર ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે।